રાજ્યભરની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી અને મતદાન થઈ રહ્યું છે. આજે સવારથી 9 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. ભરૂચ તાલુકાની વાત કરીએ તો ભરૂચ તાલુકાની અંદર જે 77 ગામો છે તેનું કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન મતગણતરી થવાની હતી અને જે શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીની અંદર 46 ગ્રામ પંચાયતોની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને 31 ગ્રામ પંચાયતની મતગણતરી હજુ ચાલી રહી છે. આવનારા સમયની અંદર એટલે કે મોડી રાત સુધી આ ગણતરી ચાલવાની છે. તમે જોઈ શકો છો સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું. જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો આ જગ્યાએ ઉપસ્થિત રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બેરેક લગાવી દેવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. જે ગ્રામ પંચાયતોની જે મતગણતરી છે તે જે ચાલુ થવાની હોય તે લોકોને જ અંદર જવા દે છે. સમર્થકોને બહાર જ રાખવામાં આવે છે જેના કારણે જે કાયદો અને વ્યવસ્થા છે તે જળવાઈ રહે. પરંતુ જે વાત કરીએ તો ભરૂચ તાલુકાની વાત કરીએ તો ભરૂચ તાલુકામાં 50% જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. 50% ગામડાઓમાં હાર જીતનો ફેસલો થઈ ગયો છે અને આવનારા સમયમાં બીજા 50% જે હાર જીતનો ફેસલો છે તે આવવાનો છે. પરંતુ જે મોડી રાત સુધી મહત્વનું છે કે મોડી રાત સુધી આ ગણતરી ચાલવાની છે કારણ કે હજુ પણ 31 ગામડાઓની ગણતરી હજુ પણ બાકી છે. જે કાઉન્ટિંગ થઈ રહી છે તમે જોઈ શકો છો કેટલા મોટા માત્રામાં લોકો અહીંગાળી ઉપસ્થિત રહ્યા છે. જે મા નર્મદા મૈયા બ્રિજ છે તેની પર પણ તમે જોઈ શકો છો એક સમય એવું હતું કે અહીંગાથી વાહનોની અવર જવર રહેતી હતી પરંતુ એ પણ બંધ કરાવી દેવામાં આવી છે કારણ કે જે સંખ્યા છે તે વધી રહી છે. તમે જોઈ શકો છો જે જીતેલા અને હારેલા ઉમેદવારો છે તે કેજે પોલિટેકનિકના ગેટ પરથી બહાર નીકળી રહ્યા છે. પોતાનું જીતેલા હોય છે તે લોકો જીતનું જશન મનાવે છે અને જે હારેલા હોય છે તે ગમનું મનાવે છે. ત્યારે તમે જોઈ શકો છો કઈ રીતેની પરિસ્થિતિ છે. જે જીતેલા જે ઉમેદવારો છે જે આવતાની સાથે સમર્થકોની ભીડ તમે જોઈ શકો છો. સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર 413 ગ્રામ પંચાયતોનું મતગણતરી ચાલવાની હતી. અલગ અલગ 9 તાલુકામાં વિવિધ જગ્યાએ મતગણતરી થવાની હતી. ભરૂચ તાલુકાની વાત કરીએ તો ભરૂચ તાલુકાના કેજે પોલિટેકનિક કોલેજ જે છે આવેલી છે ત્યાં મતગણતરી થવાની ચાલુ થઈ હતી. સવારથી 9 વાગ્યાથી જ મતગણતરીની શરૂઆત કરી હતી. ઘણી સારી અને વ્યવસ્થિત રીતે મતગણતરીની શરૂઆત કરે જે વ્યવસ્થા હતી પોલીસ તરફથી વહીવટીતંત્ર તરફથી સુચારુ રૂપથી કરવામાં આવી છે. એકાદ બે ચમકલાને છોડીને ભરૂચ જિલ્લાની અંદર શાંતિમય માહોલની અંદર મતગણતરી થઈ રહી છે. તમે જોઈ શકો છો કેટલી ભારે સંખ્યામાં લોકો આ જગ્યાએ ઉપસ્થિત છે. આ જે મા નર્મદા મૈયા બ્રિજ છે તેને બી બંધ કરી દેવામાં આવ્યો હતો અને જે શીતળ સર્કલનો જે રોડ છે ભૃગુ ઋષિ રોડ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તમે જોઈ શકો છો એનું કારણ શું હતું. કારણ કે જે સમર્થકો હોય છે તે ભારે માત્રામાં પોતાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અને મતગણતરીમાં શું પરિણામ આવ્યો છે તે જોવા આવતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક જે ભીડ જમા થવાની હતી એના કારણે વહીવટીતંત્રએ તકેદારીના ભાગરૂપે આ રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ જે પરિસ્થિતિ છે તે કનેક્ટ ગુજરાત આપણે ફેસબુક લાઈવ પેજ પરથી બતાવી રહ્યા છે. સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયું છે. સવારથી જ પોલીસે કડક પોલીસ બંદોબસ્તની લીધે કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ સારી વાત છે. અને શાંતિમય માહોલની અંદર હાલમાં ચૂંટણીની જે મતગણતરી છે તેની પ્રક્રિયા ચાલી રહી છે. જે સમર્થકો છે તે જઈ રહ્યા છે. જે જીતેલા સભ્યો છે તે પણ આવી રહ્યા છે અને લોકો ખુશી મનાવી રહ્યા છે. અમે એ દ્રશ્ય તમને અમારા ફેસબુક લાઈવ પેજ પર બતાવીશું. આ તમે માહોલ જોઈ શકો છો કઈ રીતનો ખુશીનો માહોલ છે. જે પણ ગ્રામજનો જે સરપંચ અને સભ્ય ચૂંટાય છે તેમને પોતાના ખભે બેસાડી અને ગામ સુધી લઈ જાય છે અને ગામમાં જશ્ન જેવો માહોલ આજે જોવા મળી રહ્યો છે. ઘણા ગામોના દ્રશ્ય અને ગુજરાત પર તમને બતાવવામાં આવ્યા હતા કે જેટલા બી ગામો છે જેમાં જીત થઈ છે ત્યાં જશ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો. તમે જોઈ શકો છો જે ગામ છે તેની હવે ચૂંટણી ચાલુ મતગણતરી શરૂ થવાની છે તેમને 1 બાય 1 રીતે પોલીસ દ્વારા જવા દેવામાં આવે છે. એટલે જે વ્યવસ્થા
व्यवस्था जे વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ઘણી સુચારુ રૂપથી ચાલી રહી છે, કારણ કે જે અનિચ્છ બનાવો બનતા હોય છે ચૂંટણી દરમિયાન મતગણતરી દરમિયાન તે આ વખતે નથી બનવા પામી, એનું મહત્વનું કારણ છે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની જે કડકાઈ છે અને જે બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે તેમનું મહત્વનું ભાગ ભજવી રહ્યું છે। તો આવનારા સમયમાં હજુ પણ મોડી રાત સુધી આ મતની જે ગણતરી છે તે ચાલશે, તો લાઈવ અપડેટ તમને અમે આપતા રહીશું। મારી સાથે જોડાતા રહેજો, કનેક્ટ ના પેજ પર જોડાતા રહેજો। રાકેશ ચોમલ, ભરૂચ।